સુરતના અમરોલી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની તરુણીને બદલામાં કામ આપવાની લાલચ આપીને પિતાના મિત્રો દ્વારા અલગ અલગ યુવકો સાથે સંબંધ બાંધવા મજબૂર કરી છ લોકો દ્વારા રેપ કરવામાં આવ્યો હતો કિશોરિયા મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને હીરાની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની પુત્રીએ અમરોલી પોલીસમાં સાત લોકો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે હીરા ઉદ્યોગમાં મંદી બાદ પિતાની આવક ઓછી હોવાને લઈને પિતાએ તેના મિત્ર ભરતભાઈ પાસે રૂપિયા પાંચ હજાર ઉછીના લીધા હતા જેની ઉઘરાણી કરવામાં આવતી હતી તરુણને કામ આપવાના બહાને એક દિવસ તરુણીને સાથે લઈ ગયો અને ગેંગ રેપ કર્યો છેલ્લા ત્રણ મહિનાથી તરુણી સાથે ભરત દરબાર તેના છ સાગરીતો ઉદના અને ઉત્તરાયણ સહિતના વિસ્તારમાં અલગ અલગ સમયે તેને લઈ જઈ ગેંગ રેપ કર્યો હતો ભરત દરબારે તરુણીને કામ આપવાના બહાને લઈ જાય વિષ્યાવૃત્તિ કરાવતો જેમાં પૈસા લેતો હોવાની વાત પણ સામે આવી છે ટૂંકમાં ભરત દલાલ હતો તરુણી પાસે વેશ્યાવૃત્તિ કરાવી લોકો પાસે રૂપિયા ઉઘરાવતો હતો કિશોરીની ફરિયાદને આધારે ગુનો નોંધી ભરત દરબાર જગદીશ માયાની સંદીપ ગુપ્તા ભરત બરવાડિયા કૌશિક સેજલિયા સુનિલ વાઘેલા અને યોગેશ સેજલિયાની ધરપકડ કરવામાં આવી છે